પણ કદાચ તમે હમણાં એક વિડીયો જોયો હશે WhatsApp ઉપર કે સિંહ છે ઘાસ ખાય છે, એ ઘાસ ખાતો નથી. એનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ એ છે કે આપણને જેમ પેટમાં કંઈક અપચો થયો હોય અને કદાચ અડધો પોણો દિવસ જતો રહે પણ હજી પેટ ભારે ભારે લાગતું હોય, તો આપણે કંઈક એવું લઈએ છીએ કે કાતો એ વહેલું પચે અને કાતો વોમિટ થઈ જાય. બરાબર છે? ઘણી વખત પેટમાં એટલી બધી ગરબડ હોય ને તો આપણે એમેટિક લઈએ છીએ, એટલે શું, ઉલટીની દવા. એ તમને ઉલટી કરાવી જાય ને તો તમને આમ એકવાર આમ ખેંચી જાય પેટ, પણ પછી રાહત થઈ જાય. બરાબર છે? સિંહ માટે છે ને ઘાસ છે ને એ આ પ્રક્રિયા છે. પેટમાં ગરબડ હોય ને તો એ ઘાસ ના કરે એટલે એનું બોડી રિજેક્ટ જ કરે કે અમારું ખોરાક જ નથી, છતાંય ફોર્સથી નાખે ને એટલે બીજો અંદર જે અપચો ખોરાક હોય ને એને લઈને બહાર નીકળી જાય. કહેવત ખોટી નથી, હા, આવા કોઈક વિડીયો જોવો એટલે માની નહીં લેવાની. પેલો મુદ્દો ફિટનેસનો કીધો, થોડું વિચારજો એમ. ના ના, કે મેં સિંહને ઘાસ ખાતા જોયો તો, પણ જોયો તો, વાત સાચી હતી, પણ હેતુઓ આ હોય. ધીસ ઇઝ સાયન્ટિફિક. એટલે આત્મગૌરવ કે મારાથી આ ખોટું થાય જ નહીં, હું આ કરી જ ના શકું.